વિદ્યાર્થીની બહેનો ફરી પાછા આપણે સમાજશાસ્ત્રમાં મળીએ છીએ। અત્યાર સુધીમાં બીજા ચેપ્ટરમાં મોટા ભાગના પ્રશ્નો પૂરા થઈ ગયા છે। આજે આપણે છેલ્લો ટોપિક લેવાનો છે સમુદાયમાં। છેલ્લો સમુદાય એટલે આદિવાસી સમુદાય। આદિવાસી સમુદાય ને બંધારણમાં અનુસૂચિત જનજાતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। ટૂંકો પ્રશ્ન પૂછાય, બંધારણમાં આદિવાસીઓને કયા નામે ઓળખવામાં આવે છે? તો શું આવશે? અનુસૂચિત જનજાતિ। એક માર્કના પ્રશ્ન માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। આદિવાસીઓની વાત કરીએ તો ભારતના મોટા ભાગના લોકો ગ્રામીણ સમુદાયમાં વસે છે, બાકીના કેટલાક શહેર સમુદાયમાં વસે છે, અને એ સિવાય પણ કેટલાક લોકો એવા છે, ભારતની કેટલીક વસ્તી એવી છે કે જે દુર્ગમ વિસ્તારોમાં વસે છે, સભ્ય સમાજથી દૂર વસે છે, જેને આદિજાતિ કે આદિવાસી તરીકે પણ ઓળખવામાં આવે છે। ગ્રામીણ અને નગરીય જીવનશૈલી કરતા આદિવાસીઓની જીવનશૈલી તદ્દન અલગ જ છે। વિશિષ્ટ સંસ્કૃતિમાં તેઓ જીવન જીવે છે અને ભારત સરકાર પણ આદિ જીવનશૈલીને બચાવવાના પ્રયત્ન કરી રહી છે, પ્રોત્સાહન આપે છે। હવે આદિવાસી સમુદાયના અર્થને આપણે જોઈએ તો આદિવાસી એ કેટલાક કુટુંબોનો સમુદાય છે જે સમાન નામ, સમાન બોલી ધરાવતું અંતરવિવાહી જૂથ છે અને સમાન પ્રદેશમાં વસે છે। હવે વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ તો આદિવાસી એ કેટલાક કુટુંબોનો બનેલો સમૂહ છે। કેટલાક કુટુંબો એટલે કેટલાક નાના નાના સમુદાયમાં વસતા આદિવાસીઓ છે। ઘણા આદિવાસી ગામડાઓ ડાંગ જિલ્લામાં એવા છે કે જેમાં માત્ર 10-12 કુટુંબોનો સમુદાય છે, એને પણ આદિવાસી સમુદાય કહેવામાં આવે છે। કારણ કે જંગલોની મધ્યમાં પર્વતીય પ્રદેશોમાં વસે છે અને એકદમ નાના સમુદાય છે જ્યાં કુટુંબોનું જૂથ ઓછું છે। એટલે કેટલાક કુટુંબોનો બનેલો સમુદાય છે જે સમાન નામ, સમાન નામ એટલે બધા આદિવાસીઓના જ્ઞાતિ કે જાતિના નામ એક સમાન હોય છે અને એક સમાન નામ ધરાવતા એક જ સમુદાયમાં વસતા જે આદિવાસીઓ છે તેની ભાષા કે બોલી પણ લગભગ સમાન હોય છે। દાખલા તરીકે ગુજરાતના ભીલ લોકો તો ભીલી બોલી બોલે છે, એ જ રીતે ગુજરાતના રાઠવા, હળવદી, ધોળિયા આ બધા આદિવાસીઓને પોતપોતાની આગવી વિશિષ્ટ બોલી કે ભાષા છે। અને અંતરવિવાહી જૂથ, અંતરવિવાહી જૂથ કોને કહેવાય? તો પ્રત્યેક આદિવાસી જ્ઞાતિ કે જાતિના લોકો પોતાના યુવક યુવતીઓને પોતાની જ્ઞાતિ કે જાતિમાં જ જીવનસાથીની પસંદગીની સંમતિ આપે છે, એને કહેવામાં આવે છે અંતરવિવાહી જૂથ। દાખલા તરીકે ભીલ યુવકો છે તો ભીલ યુવતી સાથે જ લગ્ન કરે છે, રાઠવા છે તે રાઠવા યુવતી સાથે લગ્ન કરે છે। આમ લગ્નની બાબતમાં તેઓ પોતાની જ્ઞાતિના કે જાતિના રિવાજોનું ચુસ્ત પાલન કરે છે, એને કહેવામાં આવે છે અંતરવિવાહી જૂથ અને તેઓ સમાન પ્રદેશમાં વસે છે। એક આદિવાસી જાતિ કે જ્ઞાતિના લોકો એક ભૌગોલિક પ્રદેશમાં વસે છે અને પ્રદેશ સાથે તેને એટલી બધી આત્મીયતા હોય છે, લગાવ હોય છે કે જેને તેઓ પોતાનું વતન સમજે છે। દાખલા તરીકે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં વસતા આદિવાસીઓ પોતાના વતનને છોડીને અન્યત્ર જવા ઈચ્છતા નથી, આ છે એનો પ્રદેશ। હવે વ્યાખ્યા એક માર્કના પ્રશ્નમાં પણ પૂછી શકાય, વ્યાખ્યા યાદ રાખવાની છે, શબ્દો માત્ર એટલા જ યાદ રાખવાના છે, સમાન નામ, સમાન બોલી, અંતરવિવાહી જૂથ અને નિશ્ચિત ભૌગોલિક પ્રદેશ। વિદ્યાર્થીની બહેનો, અર્થ ઉપરથી આપણને લાક્ષણિકતા સમજવા મળે। આદિવાસી સમુદાયોની કુલ 6 લાક્ષણિકતાઓ છે, એમાં પહેલું છે નિશ્ચિત ભૌગોલિક પ્રદેશ। નિશ્ચિત ભૌગોલિક પ્રદેશ એટલે પ્રત્યેક આદિવાસી સમુદાય પોતાના ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં વસે છે। ગુજરાતના જ આદિવાસીઓની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠાથી લઈ ઉત્તર પૂર્વની પટ્ટીમાં દક્ષિણ ગુજરાત સુધીની વાત કરીએ તો ડાંગ અને આહવા સુધી પૂર્વ પટ્ટીના જે આદિવાસી જિલ્લાઓ છે એનો ચોક્કસ ભૌગોલિક વિસ્તાર છે, એ ભૌગોલિક પ્રદેશમાં તેઓ વસવાટ કરે છે, અન્યત્ર સ્થળાંતર કરીને કાયમી વસવાટ કરવા જવા ઈચ્છતા નથી। એટલે દરેક આદિવાસી સમુદાયને પોતાનો નિશ્ચિત ભૌગોલિક પ્રદેશ છે, ત્યાર પછી વિશિષ્ટ નામ,
દરેક આદિવાસી જાતિને પોતાનું આગવું અને વિશિષ્ટ નામ હોય છે, જાતિનું નામ હોય છે. દાખલા તરીકે ગુજરાતના ભીલ, રાઠવા, ધોળિયા, હળવદી. એ જ રીતે સમગ્ર ભારતની વાત કરીએ તો હિમાલયના પર્વતીય પ્રદેશોમાં ઉત્તર પશ્ચિમના રાજ્યોમાં વસતા આદિવાસીઓ હિમાલયની તળેટીના નામ પરથી એની જ્ઞાતિ કે જાતિ ઓળખાય છે. દાખલા તરીકે ગારો, ખાસી, ખાસા, જૈંતિયા આ બધા ઉત્તર પૂર્વ ભારતમાં વસતા આદિવાસીઓ છે જે પોતાના વિશિષ્ટ નામથી ઓળખાય છે. હવે સમાન ભાષા. પ્રત્યેક આદિવાસી સમુદાય જે સમૂહમાં વસે છે એની પ્રત્યેકની ભાષા સમાન હોય છે. ભીલ લોકો ભીલી બોલી બોલે છે તો ગારો, ખાસી અને ખાસા આદિવાસીઓ પોતાની જેવી જાતિ એવી એની ભાષા. ઘણી વખત તો ભાષા ઉપરથી એની જાતિ કે જ્ઞાતિ ઓળખાય છે. એટલે દરેક આદિવાસીની ભાષા કે બોલી સમાન હોય છે. વિદ્યાર્થીની બહેનો, હવે આપણે સમુદાયનું ચોથું લક્ષણ જોઈએ. પ્રત્યેક આદિવાસી સમુદાયના સભ્યો અંદરો અંદર પરસ્પર અવલંબન કરાવે છે. એટલે કે જરૂરિયાતના સંતોષ માટે તેઓ સમુદાયની બહાર જતા નથી, અંદરો અંદર પોતાની વસ્તુ વિનિમય કરવાથી જરૂરિયાતોને સંતોષી લે છે. મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન અને જંગલમાંથી ઔષધિઓ એકઠી કરવી આવી બધી પ્રાથમિક પ્રકારની સરળ અને સાદા સમજીવાચન ઉપર આધારિત આર્થિક પ્રવૃત્તિ કરે છે. એક પાસે જે વસ્તુ હોય તે બીજાને આપે છે અને બીજાની પાસે જે વસ્તુ હોય તે પેલા લઈ લે છે. આ રીતે વસ્તુ વિનિમય કરવાથી અંદરો અંદર પોતાની જરૂરિયાતો સંતોષી લે છે. આને કહેવાય પરસ્પર અવલંબન. પાંચમી લાક્ષણિકતા છે યુવા ગ્રહ. ઉપ પ્રશ્ન પૂછાય કે યુવા ગ્રહનો કોની ખાસિયત છે, તો આદિવાસીઓની યુવા ગ્રહો એક વિશિષ્ટ સામાજિક શૈક્ષણિક સંસ્થા છે જે અનૌપચારિક પંચ પર